સુરતના વેસુ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો છે. વેસુ વિસ્તારમાંથી લોકોને જુગાર રમાડવામાં આવતો હતો, જેમાં યુકેના સર્વરના ભાડે રાખીને તેઓ લોકોને ઓનલાઈન જુગાર રમાડતા હતા. આ માટે તેમણે અલગ અલગ 30 વેબસાઇટ પણ ભાડે રાખી હતી. જોકે આ અંગે જાણ થતાં જ પોલીસે વેસુ ખાતે આવેલી ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા, જ્યાં કામ કરતા 2 મહિલા સહિત 13 લોકોની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન સ્થળ પરથી 13 લેપટોપ અને મોબાઈલ મળીને કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાંથી આ ઓનલાઈન જુગાર ના કબાણીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા બલદેવ સુતાર પાસેથી. બલદેવ, ઓનલાઈન જુગાર જે રમાડતા હતા આ લોકો, પોલીસે જે તેમને ઝડપી પાડ્યા છે, કેવા પ્રકારની આ લોકોની મોડસ ઓપરેન્ડી હતી? નરેન્દ્ર, જે રીતે સુરતની વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ખાનગી રહેતી માહિતી મળી હતી કે સુરતના વેસુ વિસ્તારમાં કોમ્પ્લેક્ષની અંદર ઓનલાઈન જે જુગાર રમાડવા માટેનું જે સોફ્ટવેર છે તે બનાવવામાં આવ્યું છે. સાથે સાથે કેટલાક લોકો જે ઓનલાઈન જુગાર રમાડી રહ્યા તે માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી. તે દરમિયાન 2 મહિલા સહિત 13 લોકોને અટકાયત કરવામાં આવી છે. પોલીસે મોટા પ્રમાણની અંદર જે 12-13 જે લેપટોપ છે, મોબાઈલ છે, તે કબજે કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે આનું જે યુકે કનેક્શન નીકળી રહ્યું છે તેવી માહિતી મળી રહી છે કે ઓનલાઈન જુગાર છે તે યુકે 3 જે વેબસાઇટ છે તે ભાડે લઈ અને અહીંયા ચલાવતા હતા, અને ખાસ કરીને જે સોફ્ટવેર જે બનાવવામાં આવતા હતા જે જુગાર જુગાર છે તે પણ ભાડે આપવાની જે વાત સામે આવી રહી છે. આભાર બલદેવ સમગ્ર જાણકારી બદલ. તો યુકેના સર્વરને ભાડે રાખીને આ ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે 8 થી વધુ લોકોને ઝડપી પાડ્યા છે.